નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર છે પ્રથમ, એટલે કે પાંચ ઉત્પાદન અને વ્યવસ્થાપન, અને ભાગ નંબર છે 4. તો મિત્રો, આપણે અગાઉ ભાગ 3 ની અંદર વાવણી, ત્યાર પછી પરંપરાગત ઓજાર અને વાવણિયા વિશેની ચર્ચા આપણે ભાગ 3 ની અંદર મિત્રો કરી ચૂક્યા છીએ. તો મિત્રો, આપણે આ ભાગ 4 ની અંદર આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, એટલે કે આપણે જે ખેતીની અંદર જે ખેતી કરતા હોઈએ છીએ, કોઈ પાકનો ઉછેર કરતા હોઈએ છીએ, તો પાકનું ઉત્પાદન કરતા હોઈએ છીએ, તો એ પાક ઉત્પાદન કરવા માટે આપણે અમુક અમુક સમયે કૃત્રિમ ખાતર અથવા તો કુદરતી ખાતર આપણે કે જમીનની અંદર ઉમેરતા હોઈએ છીએ. તો એના વિશેની ચર્ચા આપણે આ ભાગ 4 ની અંદર કરવાની છે, જે તમને પાઠ્યપુસ્તક પેજ નંબર 5 ઉપર તમને ટોપિક નંબર 1.5 એટલે કે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, જે તમને ટોપિક આપેલો છે. તો તેના વિશેની આપણે ચર્ચા આ ભાગની અંદર કરીએ. સૌ પ્રથમ આપણે જોયું હતું કે ખેતી કરવા માટે પહેલો તબક્કો, એટલે કે પહેલ સૌ પ્રથમ શું કરવું પડે, તો કે ખેતી કરવા માટે આપણે સૌ પ્રથમ ભૂમિને તૈયાર કરવી પડે, ત્યાર પછી આપણે વાવણી કરવી પડે, ત્યાર પછી જોયું આપણે વાવણી કરી તો કયા કયા સાધનો દ્વારા આપણે વાવણી કરી, તો કે વાવણિયાનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. આધુનિક જમીન આધુનિક સમયની અંદર આપણે ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે વાવણી હોય છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ ચર્ચા આપણે ભાગ 3 ની અંદર કરી ચૂક્યા છીએ. અને હવે ત્રીજો તબક્કો આપણો આવે છે, એટલે કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપણે જમીનની અંદર ઉમેરવું, એના વિશેની ચર્ચા આપણે આ ભાગ 4 ની અંદર કરીશું. તો આપણો ત્રીજો મુદ્દો છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. તો કુદરતી અને કૃત્રિમ ખાતર કોને કહેવાય, એના વિશેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ, બરાબર છે મિત્રો. તો જો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. સમજો મિત્રો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર કોને કહેવાય, બરાબર છે મિત્રો, એના વિશેની આપણે માહિતી મેળવીએ છીએ. તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે અને પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. એવા ખાતરો કે જેને વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે ઉપયોગી હોય અને પોષક દ્રવ્યો પણ મેળવી શકે એમાંથી, તો એવા ખાતરોને શું કહેવામાં આવે છે, કૃત્રિમ અથવા તો કુદરતી ખાતરો કહેવામાં આવે છે. તો આપણે લખીએ કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તે પદાર્થોને કુદરતી અને કૃત્રિમ ખાતરો કહે છે. એટલે કે એવા ખાતરો કે જે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે ઉપયોગી હોય અને આપણે એને પોષક દ્રવ્ય સ્વરૂપે આપણે એને માટીમાં ઉમેરીએ છીએ, તો એવા પદાર્થોને શું કહેવામાં આવે છે, કૃત્રિમ અથવા તો કુદરતી ખાતરો કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ મિત્રો કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. કોણ? તો કે આ કૃત્રિમ અથવા તો કુદરતી ખાતરો. તો કે આપણે જે જમીનની અંદર
કુદરતી અથવા તો જે કૃત્રિમ ખાતરો ઉમેરીએ છીએ એ શું કરે છે? તો કે પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, એટલે કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, તે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે કે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. સમજાણું મિત્રો? કે એવા ખનિજ તત્વો પ્રદાન કરે છે કે કેવા, કે તે વનસ્પતિની એટલે કે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે, કે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. સમજાણું મિત્રો? કે એવા ખનિજ તત્વો પ્રદાન કરે છે કે કેવા, કે પાકની વૃદ્ધિ માટે તે આવશ્યક હોય છે. આગળ જોઈએ કે કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ઘણી વખત તમે જોયું હોય મિત્રો કે ખેડૂત એ ખેતરની અંદર ઘણી વખત એક પછી બીજા પાકનો એ ઉછેર કરતો હોય છે. તો ખેતર ક્યારે ખાલી છોડતા નથી, એવું પણ બને છે કે વર્ષ દરમિયાન એ ખેતર ક્યારે ખાલી રહેતું નથી, વારાફરતી એ પાકનો ઉછેર કરતો જ રહે છે. તો કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે. હવે આપણે વારાફરતી એક પછી એક પાકનો એમનેમ કન્ટિન્યુ સળંગ આપણે ઉછેર કરીએ તો જમીનની અંદર રહેલા જે પોષક દ્રવ્યો છે એનું શું થતું હશે? તો જોઈએ કે સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. સમજાણું મિત્રો? કે આપણે જે પાકને એક પછી એક વારાફરતી સતત એમનેમ ઉછેરીએ છીએ તો એનાથી કે જે જમીનની અંદર રહેલા પોષક તત્વો છે એનું શું થાય છે? તો કે પ્રમાણ ઘટી જતું હોય છે. એટલે સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. લખી શકીએ કે સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. એટલે સતત પાકનો જો ઉછેર કરવામાં આવે તો જમીનની અંદર રહેલા જે પોષક દ્રવ્યો છે એનું શું થાય? પ્રમાણ મિત્રો ઘટી જતું હોય છે. તો આગળ જોઈએ કે ખેતર ક્યારે ખાલી છોડતા નથી, એ તો આપણે જોયું. તો ખાલી નથી છોડતા તો શું થાય એના લીધે? તો કે પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટી જતું હોય છે. તો આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. તો હવે આના માટે શું કરવું? તો કે આ ક્ષતિને ઓછી કરવી, એટલે કે પૂરી કરવી, કે જે પોષક દ્રવ્યોની જે ક્ષતિ ઊભી થઈ છે એ ક્ષતિને આપણે દૂર કરવી. તો આપણે એના માટે શું કરીએ છીએ? તો કે જમીનની અંદર આપણે કુદરતી અથવા તો કૃત્રિમ ખાતરનો આપણે અંદર ઉમેરો કરીએ છીએ. તો કીધું છે આપણને કે આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજો મિત્રો કે અયોગ્ય અથવા તો અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. અયોગ્ય એટલે કે જે સારું નથી, અને અપૂરતું એટલે કે પૂરતા પ્રમાણમાં નહીં, જેટલું જરૂર છે એટલું નથી મળતું. તો આવી રીતે જો તમે એ છોડને ખાતર આપો તો એ શું થાય છે? છોડ કેવા થાય છે? નબળા પડી જતા હોય છે. એટલે કે ખાતરનો અયોગ્ય અથવા તો અપૂરતું જે પ્રમાણ છે એનાથી આ છોડ નબળા પડી જતા હોય છે. આગળ જોઈએ કે કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે. સમજો કુદરતી જે ખાતર છે એ કુદરતી ખાતર એ એક કાર્બનિક પદાર્થ છે. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. હવે આ કુદરતી ખાતર આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે એ વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય
વનસ્પતિ અથવા તો પ્રાણીઓના વિઘટન દ્વારા એ પ્રાપ્ત થાય છે. તો ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. તો ખેડૂત શું કરે છે? તો કે વનસ્પતિ તેમજ પ્રાણીઓના જે નકામા પદાર્થો છે એને એક ખાડો કરી અને એમાં એકઠા કરે છે અને ઉપરથી કેવું રાખે છે? ખુલ્લું રાખે છે. તો વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થતું હોય છે. આ વનસ્પતિ અને પ્રાણીઓનું વિઘટન એ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થતું હોય છે. તો વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જે ખાડાની અંદર જે વિઘટિત પદાર્થ છે, દાખલા તરીકે વનસ્પતિ અને પ્રાણીઓનું આપણે શું કરીએ છીએ? વિઘટન કરીએ છીએ. કેના દ્વારા? તો કે કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા. તો કે આ વનસ્પતિ અને જે પ્રાણીઓ છે એને કેવા પદાર્થો કહેવામાં આવે છે? તો કે વિઘટિત પદાર્થો કહેવામાં આવે છે. હવે તમે ધોરણ 7માં વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર કોને કહેવાય? કે જે લાલ અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે એવા ખાતરને કેવું કહેવાય? વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર ખાતર કહેવામાં આવે છે. કે જે તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. તો હવે જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 1.2 કે જે તમને પેજ નંબર 6 ઉપર આપેલી છે. હવે જો કે મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો. શું કરવાનું મિત્રો? તમારે મગ અથવા તો ચણાના દાણા લેવાના અને તમારે એને ઉગાડવાનો એટલે અંકુરિત કરવાનો પ્રયત્ન કરવાનો. હવે તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. એવા પ્રાંકુર એટલે કે એવી કૂંપણ કે એવા એવી કૂંપણો જે ફૂટી છે કે જે કેવી હોય સરખી આકારની હોય એ તમારે પસંદ કરવાની. હવે 3 ગ્લાસ અથવા તેના તેના જેવા પાત્ર લો. હવે શું કરવાનું? 3 ગ્લાસ તમારે લેવાના, અથવા તો ગ્લાસ ન મળે તો ગ્લાસ જેવા તમારે બીજા 3 પાત્ર પણનો ઉપયોગ તમે કરી શકો. તો તેના પર એ બી અને સી એમ 3 નામ લખો. હવે ગ્લાસ એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. હવે જુઓ મિત્રો 3 ગ્લાસ લેવાના તમારે. એ બી અને સી આ 3 તમે ગ્લાસ લીધા. હવે શું કીધું છે? કે ગ્લાસ એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવું. હવે એ ગ્લાસ છે એમાં શું નાખવાનું? માટી અને છાણિયું ખાતર. માટી અને છાણિયું ખાતર. આગળ જોઈએ મિત્રો કે ગ્લાસ બી માં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. હવે શું કીધું છે? બી ગ્લાસ ની અંદર એટલી જ માટી અને એટલું જ યુરિયા તમારે ઉમેરવાનું છે જેટલું તમે એ ગ્લાસમાં ઉમેરેલું છે. માટી અને યુરિયા ખાતર. માટી અને યુરિયા ખાતર. આગળ જોઈએ અને સી ગ્લાસમાં થોડીક માટી લઈને કોઈ પણ ઉમેર્યા વગર તેને રહેવા દો. તો સી ગ્લાસ માં શું કરવાનું? કે ખાલી ઉંગલી પર તમારે માટી જ નાખવાની છે, બીજું કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાનું નથી, ખાલી માટી નાખવાની. હવે જુઓ કે 3 ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો. હવે શું કરો? 3 ગ્લાસ ની અંદર તમારે પાણી નાખવાનું અને એ પ્રાંકુર છે એને તમારે એમાં ઉમેરી દેવાના છે અથવા તો રોપી દેવાના છે અને તેને એક સુરક્ષિત સ્થાન ઉપર મૂકી દો. હવે જુઓ કે 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ તમારે કરવાનો છે. હવે આ 3 ગ્લાસમાં જે તમે પ્રાંકુર રોપ્યા છે એ પ્રાંકુરની વૃદ્ધિનો અભ્યાસ તમારે 7 થી 10 દિવસ પછી કરવાનો છે. તો હવે જોઈએ કે શું 3 ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? કે શું 3 ગ્લાસ ની અંદર જે આપણે છોડ વાવ્યા છે એ છોડની વૃદ્ધિ 3 ગ્લાસ ની અંદર શું સમાન થઈ હતી? તો કે ના. તો કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી થઈ હતી? આ 3 માંથી કયા ગ્લાસ ની અંદર છોડની વૃદ્ધિ સારી થઈ હતી? તો કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી
ઝડપી છે. સમજાણું મિત્રો, કયા ગ્લાસની અંદર વૃદ્ધિ સારી છે અને કયા ગ્લાસની અંદર વૃદ્ધિ છે એ સૌથી ઝડપી છે. તો કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે કે જે વિશે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. સમજો મિત્રો, કૃત્રિમ ખાતર એવા એક રાસાયણિક પદાર્થ છે કે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. તો હવે જોઈએ મિત્રો કે આપણે જે આ ત્રણેય ગ્લાસની અંદર જે છોડ આપણે વાવ્યા છે તો એની અંદર સૌથી ઝડપી વૃદ્ધિ આપણે બી ગ્લાસ એટલે કે ઉરિયા ખાતર વાળો જે ગ્લાસ છે એની અંદર છોડની વૃદ્ધિ સૌથી વધારે થશે, અને સૌથી ઓછી તમારે સી ગ્લાસની અંદર તમને જોવા મળે છે. તો આપણે કીધું છે કે કૃત્રિમ ખાતર એટલે કે જે આપણે બી ગ્લાસ હતો એમાં આપણે શું મળ્યું? તો કે યુરિયા. તો કે યુરિયા એક કૃત્રિમ ખાતર છે, એક રાસાયણિક ખાતર છે. તો કે કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે કે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે, એની અંદર વિશેષ પોષક દ્રવ્યો આવેલા હોય છે. તે કુદરતી ખાતરથી અલગ પડે છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન એક કારખાનામાં કરવામાં આવતું હોય છે. તો કૃત્રિમ ખાતરો કેવા હોઈ શકે? તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, બરાબર છે, કૃત્રિમ ખાતર ક્યાં ક્યાં હોઈ શકે? યુરિયા, એમોનિયમ સલ્ફેટ, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ત્યાર પછી સુપર ફોસ્ફેટ, પોટાશ, સુપર ફોસ્ફેટ, સુપર ફોસ્ફેટ, ત્યાર પછી પોટાશ, એનપીકે, પોટાશ, એનપીકે, એન એટલે નાઇટ્રોજન, પી એટલે પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ, બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ કે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. એટલે કૃત્રિમ ખાતરના ઉપયોગ દ્વારા આપણને ઘઉં તથા મકાઈ જેવા જે પાક છે એની ઉપજમાં આપણે વધારે મળતી હોય છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જો વધુ પ્રમાણમાં આ જો આ કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની જે ફળદ્રુપતા છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો હવે જોઈએ કે જે જળ પ્રદૂષણનો પણ એક સ્ત્રોત છે, જળ પ્રદૂષણ કે પાણીનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણનો પણ એક આ એક સ્ત્રોત બની શકે છે. તો એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે જમીનની ફળદ્રુપતા જાળવવી હોય તો એને અનુલક્ષીને આપણે કૃત્રિમ ખાતરના ઉપયોગ કરતા આપણે કુદરતી ખાતરનો ઉપયોગ અપનાવવો જોઈએ, જેથી કરી અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. તો આગળ જોઈએ કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. સમજો, કુદરતી ખાતરનો આપણે જો ઉપયોગ કરી તો એનાથી શું થાય? તો કે જમીનનું બંધારણ તેમજ જળ સંગ્રહની ક્ષમતા એટલે કે પાણી સંગ્રહની જે ક્ષમતા છે એમાં શું થાય? વધારો થાય. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. કુદરતી ખાતરના ઉપયોગથી બધા જ પોષક તત્વોની આપણે પૂર્તિ થતી હોય છે. તો જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે કે પાકની ફેરબદલી કરવી. હવે જમીનની અંદર આપણે પોષક તત્વોની જે પૂર્તિ છે એ આપણે જાળવી રાખવી છે તો એના માટેની એક બીજી રીત છે કે શું છે? કે પાકની ફેરબદલી કરવી. દાખલા તરીકે અત્યારે આપણે ઘઉંનો પાક ઉછેર્યો હોય તો તેના પછી આપણે બીજો કોઈ અન્ય જીરું છે, એરંડા છે, કપાસ છે, તો આ રીતે શું કરવું? આપણે એ પાકની ફેરબદલી કરવી. અત્યારે આપણે ઘઉંનો પાક વાવ્યો હોય તો ત્યાર પછી આપણે કપાસનો પાક વાવીએ, તો ઘઉંનો પાક વાવ્યો હોય તો ફરી પાછો આપણે ઘઉંનો પાક ન વાવીએ. એટલા માટે આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ કે જેથી કરી એટલે જમીનની અંદર પોષક દ્રવ્યો જે છે એ જળવાઈ રહે. આગળ જોઈએ, તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા
હતા. ઉત્તર ભારતની અંદર જે ખેડૂતો છે એ પહેલાના સમયમાં કઠોળને ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે આપણે ભણી ચૂક્યા છીએ. ધોરણ 7 ની અંદર આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે શું કરે છે કે નાઇટ્રોજન ને આપણે જમીન ની અંદર એક દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે, જેથી કરી એ વનસ્પતિ છે કે નાઇટ્રોજન નું શોષણ એ જમીન માંથી કરી શકે. કે તે સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડીઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન નું શું કરે છે, સ્થાપન કરે છે. એટલે કે વાતાવરણની અંદર જે રહેલો નાઇટ્રોજન વાયુ છે એનું દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને જમીનની અંદર એને સ્થાપન કરે છે. તો આપણે જોઈએ હવે મિત્રો કોષ્ટક 1.1 કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત તમને આપેલો છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વિશેનો તફાવત તો આપણે જોઈએ કે કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે. શું છે? કૃત્રિમ ખાતર છે એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. હવે ત્યાર પછી જોઈએ કે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનાઓમાં થાય છે. કૃત્રિમ ખાતર ક્યાં બનાવવામાં આવે છે? તો કે કારખાનાઓમાં બનાવવામાં આવે છે. કુદરતી ખાતર તો કે ખેતરમાં બનાવી શકાય છે. આગળ જોઈએ, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી જોઈએ કે કૃત્રિમ ખાતરના વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં પ્રાપ્ત થતા હોય છે. તો આ મિત્રો હતો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત, જે તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાનો રહેશે. હવે આગળ જોઈએ કે કુદરતી ખાતરના ફાયદા. આપણે કીધું કે કુદરતી ખાતરનો ઉપયોગ આપણે કૃત્રિમ ખાતર કરતા વધારે કરવો જોઈએ, તો એના પણ કંઈક ફાયદા હશે. તો હવે જોઈએ આપણે કુદરતી ખાતરના ફાયદા. જોઈએ મિત્રો કે કુદરતી ખાતરના ફાયદા. તો જુઓ મિત્રો કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણો છે. જોઈએ કે તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. સમજો મિત્રો, આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય? તો કે જમીનની જે જળ ધારણ ક્ષમતા છે એમાં શું થશે? વધારો થશે. તો લખીએ, તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય. તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. હવે આનાથી શું થાય કે જમીન જે એક એવી બને, છિદ્રાળુ બને, બરાબર. છિદ્રાળુ બનવાથી શું થાય કે વાયુઓની આપલે સરળતા થાય, એટલે કે વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તો લખી શકીએ, તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. જેનાથી
સરળતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો ફાયદો તો કે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. ફાયદા જમીનની અંદર જે ફાયદાકારક સૂક્ષ્મ જીવો છે બરાબર, એમાં શું કરે છે, વધારો કરે છે. કે તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. જમીનના બંધારણમાં વધારો કરે છે. તો સમજાણું મિત્રો, આ હતા આપણે કુદરતી ખાતરના ફાયદા. તો આપણે અત્યાર સુધી મિત્રો જોયું કે ખાતર, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કોને કહેવાય, આપણે વ્યાખ્યા દ્વારા જોઈ ચૂક્યા છીએ. તો એ વ્યાખ્યા, ત્યાર પછી આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે કયા છોડનો, કયા છોડ આપણે 3 ગ્લાસની અંદર અલગ અલગ છોડનું આપણે વાવેતર કર્યું અને એ ગ્લાસની અંદર આપણે એક ગ્લાસમાં કુદરતી ખાતર ઉમેર્યું, ત્યાર પછી બીજા ગ્લાસમાં રાસાયણિક ખાતર એટલે કે કૃત્રિમ ખાતર ઉમેર્યું અને ત્રીજા ગ્લાસમાં આપણે ખાતર ઉમેર્યું નહોતું, બરાબર છે. અને તેના પછી ત્યાર પછી આપણે અવલોકન દરમિયાન આપણે જોયું કે કયા ખોટા ખાતરનો ઉપયોગ આપણે સારો, એટલે કે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને કયા ખાતરનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ તેના વિશેનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે આગળ જોયું કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત. તો આ તફાવત છે મિત્રો, ત્યાર પહેલાની આપણે વ્યાખ્યા જોઈ, વ્યાખ્યા અને છેલ્લે અત્યારે આપણે જોયું કે કુદરતી ખાતરના ફાયદા. તો આ ફાયદા અને તફાવત અને વ્યાખ્યા એ તમારે ફરજિયાત મિત્રો હોમવર્ક ની અંદર લખવાની છે. આ હતી મિત્રો આપણે ભાગ 4 ની અંદર ચર્ચા. તો હવે આપણે આગળ સિંચાઈ વિશેની ચર્ચા આપણે ભાગ 5 ની અંદર આગળ આપણે કરીશું. નમસ્કાર.